વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પ્રકરણ 5 એસિડ બેઝ અને ક્ષારમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રાખેલા બેલ આઇકનને ચોક્કસ રીતે પ્રેસ કરી દેજો, જેથી તમને આવનાર તમામ નવા વિડીયોનું નોટિફિકેશન ફ્રીમાં જોવા મળી રહે. અને હા, આ પાઠમાં આવતા પ્રયોગોના વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારે પ્રયોગ જોવાની ઈચ્છા હોય તો જરૂરથી તમે વિઝિટ કરીને જોજો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 જોઈ લઈએ. એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત જણાવો. અગત્યનો પ્રશ્ન છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે તુડા અને સ્પર્શ ચીકણા હોય છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એસિડ ફિનોલ ફ્થેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે, જ્યારે બેઝ ફિનોલ ફ્થેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. પ્રશ્ન 2. ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે, તો જવાબમાં આવશે એમોનિયા એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. પ્રશ્ન 3. લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? જવાબ, લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે. પ્રશ્ન 4. શું નિસ્યંદિત પાણી એસિડિક કે બેઝિક કે તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરી શકશો? જવાબ, નિસ્યંદિત પાણી તટસ્થ છે. આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ છીએ. નિસ્યંદિત પાણીમાં ભૂરું લિટમસ પત્ર અડકારતા તેમજ લાલ લિટમસ પત્ર અડકારતા તેના રંગમાં કોઈ જ ફેરફાર થતો નથી. આમ એસિડિક નથી તેમજ બેઝિક પણ નથી, તેથી તે તટસ્થ છે. પ્રશ્ન 5. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ, એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આ વ્યાખ્યા પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે. ઉદાહરણ તરીકે, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH એ બેઝ છે. વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ NaCl એટલે કે મીઠું ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. એસિડ વત્તા બેઝ આપે છે ક્ષાર વત્તા પાણી. હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH આપે છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, જેને આપણે નમક કહીએ છીએ, અને પાણી છૂટું થાય છે. પ્રશ્ન 6. સાચા વિધાનમાં ટી એટલે ટ્રુ પર અને ખોટા વિધાનમાં એફ એટલે ફોલ્સ પર નિશાની કરો. 1. નાઇટ્રિક એસિડ એટલે HNO3 લાલ લિટમસને ભૂરું બનાવે છે. ખોટું વાક્ય છે, કારણ કે નાઇટ્રિક એસિડ પોતે એસિડ છે, માટે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે, બરાબર. બીજું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એનું રાસાયણિક સૂત્ર છે, ભૂરા લિટમસને લાલ બનાવે છે. આ પણ ખોટું વાક્ય છે, એટલે એફ, કારણ કે NaOH એ પોતે પ્રબળ બેઝ છે એટલે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. ત્રીજું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે
સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. સાચું વાક્ય છે. અત્યારે આગળના જ પ્રશ્નમાં આપણે તટસ્થીકરણ ભણી ગયા. ચોથું, સૂચક જેવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે. સાચી વાત છે, સૂચક એસિડિક અને બેઝિક પદાર્થમાં અલગ રંગ આપે છે. સાચું વાક્ય છે, એટલે ટી. પાંચમું, બેઝની હાજરીથી દંતનો ક્ષય થાય છે. ખોટું વાક્ય છે. પ્રશ્ન સાત, ખૂબ જ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજજો. દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી? જવાબ, દોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે. જે પીણું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે એસિડિક પીણું, જે પીણું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે બેઝિક પીણું, અને જે પીણું ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કંઈ અસર ન કરે તે તટસ્થ પીણું. પ્રશ્ન આઠ, સમજાવો આવું કેમ થાય છે. એક, જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડ ગોળી લઈએ છીએ. જવાબ, એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે. આથી એસિડિટીમાં રાહત થાય છે. બીજો પ્રશ્ન, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ. જવાબ, કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ કરે છે અથવા દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીરા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝીંક કાર્બોનેટ બેઝ પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીરામાં રાહત થાય છે. ત્રીજું કારણ જોઈ લઈએ. કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. જવાબ, કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલાં તટસ્થ કરવો જોઈએ. પ્રશ્ન નવ, તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલા છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? જવાબ, આપેલ રસાયણોની ત્રણ બોટલ પર 1, 2, 3 લેબલ લગાડો. હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના 5 હળદરપત્ર બનાવો. હવે 3 હળદરપત્ર લઈ તે દરેક પર બોટલ 1, 2, 3માંના દ્રાવણના 2 ટીપા નાખો. જે બોટલનું દ્રાવણ હળદરપત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે બેઝ પદાર્થ એ હળદરપત્રને લાલ બનાવે છે. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ છે માટે એ હળદરપત્રને લાલ બનાવશે. હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલ પૈકી એકમાંથી દ્રાવણ લઈ 1 કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીપા નાખો. દ્રાવણને બરાબર હલાવો. દરેક કસનળીમાં હળદરપત્ર નાખો.
જે કસનળીમાં હળદરપત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ એ ખાંડનું દ્રાવણ છે, બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. સમજાયું ને બાળ મિત્રો? કારણ કે ખાંડનું દ્રાવણ તટસ્થ છે અને એમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખશે એટલે દ્રાવણ બેઝિક બની જશે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક છે અને એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખશે એટલે કે એસિડ અને બેઝ ભેગા થઈ તટસ્થ બની જશે અને એ હળદરપત્ર પર કોઈ જ અસર દર્શાવશે નહીં. માટે એસિડિક દ્રાવણ તટસ્થ બની ગયું એવી આપણને ખબર પડી જાય અને અજ્ઞાત દ્રાવણને આપણે સરળતાથી શોધી શકીએ. આનો પ્રયોગ પણ ખૂબ જ સરસ છે જે મેં કરીને બતાવેલો છે એ હું તમને આઈ બટન પર આપી દઉં છું, તમે ચોક્કસથી જોઈને તમે નક્કી કરજો. પ્રશ્ન 10. ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો. જવાબ: ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય. સમજૂતી: દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પેપર પર કોઈ જ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે. દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ હોય તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. પ્રશ્ન 11. નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 1. એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. 2. જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. 3. જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે પણ રંગ પરિવર્તન દર્શાવતું નથી. 4. એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? એ ચારેય, બી 1 અને 4, સી 2 અને 3, કે ડી માત્ર 4. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ચોથું વિધાન સાચું છે, માટે ડી માત્ર 4. ફ્રેન્ડ્સ, આઈ બટન પર વિઝિટ કરીને જો પ્રયોગો જોયા હોય તો તમારી કમેન્ટ ચોક્કસ મને આપજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.